તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તાજપુર બુજરંગ ગામે એક ફાર્મ હાઉસમાં દીપડી શિકારની શોધમાં લટાર મારતી દેખાતા ભયનો માહોલ સર્જાયો છે જોકે વન વિભાગને જાણકારી આપી દેવાતા વન વિભાગની ટીમ દ્વારા સર્વે કરતા દીપડી હાલ બચ્ચા સાથે હોવાનું ખુલતા હાલ એને પાંજરે પૂરવાનું ટાળવામાં આવ્યું છે બારડોલી તાલુકાના તાજપુર ભુજરંગ ગામે એક ફાર્મ હાઉસમાં દીપડી શિકારની શોધમાં લટાર મારતા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જેને કારણે ગામમાં ભયનું માહોલ વાતાવરણ ઉભું થયું છે સમગ્ર ઘટનાની જાણ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થા અને બારડોલી વન વિભાગના અધિકારીને થતા તેઓએ દીપડીને પકડવા પિંજરું મૂકવાની તૈયારી કરી હતી પરંતુ સીસીટીવીમાં લટાર મારતી દીપડી એ જ દીપડી છે જે હાલમાં જ થોડા દિવસ અગાઉ આ જ ગામના શેરડીના ખેતરમાંથી એક નવજાત દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું જેનું વન વિભાગે ભારે જહેમત બાદ માતા સાથે મિલન કરાવ્યું હતું તે જણાતા વન વિભાગ અસમંજસમાં મુકાયું હતું કારણ કે જો દીપડી પાંચરે પુરાય તો તેના બચ્ચાઓનું જીવન જોખમમાં મુકાય તેમ છે જેથી હાલ પિંજરું મૂકવાનું ટાળવામાં આવ્યું છે ત્યારે દીપડી સાથે તેના બચ્ચા હોવાથી તે ખૂબ જ અગ્રેસિવ પણ હોવાની માહિતી મળી છે કારણ કે જ્યારે કોઈ પણ જંગલી પશુ પોતાના બચ્ચાની માવજત માટે અને સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે માટે હાલ દીપડીથી ગ્રામજનોએ બચવું જરૂરી છે અને દીપડીને પોતાના બચ્ચા પર કોઈ ખતરો હોવાનું જણાય આવશે તો એ કોઈ પણ હુમલો પણ કરી શકે છે માટે હાલ દીપડીથી બચવું જ એક ઉપાય દેખાઈ રહ્યું છે